પણ મારી ચિંતા, મારી ચિંતા વિઘન વિનાશની જ રે, અને મારી કમલાસની સખત પણ વિષ રે, હથી અંશવાહિની એ મારી દુર્ગે જે હું મરવાતનો એ જન ચડ્યો કસું બલ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં જે જે બારવટા થયા છે તેમાં કોઈ નીતિની ખાતર, કોઈ ધર્મની ખાતર અને કોઈ પોતાની જીવાય કે પોતાના ગ્રહની ખાતર બારવટે ચડ્યા છે. ભાવનગર મહારાજને સામે જેણે બારવટું ખેડ્યું એ જોગીદાસ ખુમાણ. આપણે ઘણી વાર વિચાર કરીએ કે ભાવનગર મહારાજના વખાણ કરવા કે બારવટિયા જોગીદાસ ખુમાણના વખાણ કરવા. ભારત વર્ષની ધરતીની જે નીતિ છે, જે પ્રણાલિકા છે, ત્યારે આપણે એમ થાય કે સૌરાષ્ટ્રનો એક નીતિવાન જો બારવટીઓ આવું જીવી જતો હોય તો સૌરાષ્ટ્રના ધર્મી માનવીઓની શું વાત કરી. ભાવનગર મહારાજાએ 84 જયારે કુંડલાની આંચકી લીધી, માણસે આવી અને ખબર આપ્યા હાદા ખુમાણને કે બાપુ હવે 6 ગામડામાં 1 ગામડાની પોતાની જીવાય પોતાએ ખાવાની અને 5 ગામડામાંથી 3 ભાગ, 3 ભાગ ભાવનગરને આપવાના, 4 ભાગ ખાવાનો. હદા ખુમાણે વાત કરી, ભાઈ હું વાત કરો તો કે હા હવે તો બધા ભાઈઓ કબૂલ થઈ ગયા, 6-6 ગામડા લઈ અને બધાએ સ્વીકારી લીધું. હાદો ખુમાણ વાત સાંભળીને એટલું બોલ્યો કે ના બાપા, અમારા બાપ દાદાનો મેળવેલો ગરા એમ કઈ ભાવનગર લઈ લે.
તો કે પણ ભાવનગર મહારાજા એ કહેવાયું છે કે જો આ વાત જેને મંજૂર ન હોય એમને તોપેથી અમે એમ કહેવાય છે કે ભાંગી અને ભૂકો કરી નાખશું. અરે બાપા, એવું હોય કઈ એક બંદૂકડી બતાવીને કઈ ગરાહ લઈ લે. જે ભાઈઓને જે છ છ ગામડા કબૂલ હોય તો ભલે કબૂલ હોય, પણ પોતાના ત્રણેય દીકરા સામે જોઈ અને હાદો ખુમાન એટલું બોલ્યાતા, ઉઠો બાપ ભાણ, જોગીદાસ ખુમાન, બાપ જોગા, હાલો આપણે બારવેટે ચડીને આપણો ગરાહ મેળવશું. બાપ, મરવું તો એક વાર જિંદગીમાં છે, પણ મરદાનગીથી ન મરીએ. એમ જો બંદૂકડી બતાવીને ભાવનગર જો ગરાહ લઈ લે તો આપણે બારવટે ચડશું. બાપની વાત સાંભળી ત્રણેય દીકરા તૈયાર થયા. હાદા ખુમાણે જોયું કે જોગીદાસ ક્યાં છે. બીજા ભાઈ જોયું તો નાવલી નદીને કાંઠે જોગીદાસ ખુમાણ પાણીની અંજલી ભરીને પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી કુંડલા ઘેરે ન કરું ત્યાં સુધી આ ધરતીનું નાવલીનું અન્ન પાણી અઘરાજ છે. નાવલી નદીનું પાણી અઘરાજ છે કરી પ્રતિજ્ઞા કરી ઘોડે ચડી બાગડતા ધમાધમા કરતી ઘોડી નીકળી હાદો ખુમાણ પોતાના ત્રણેય દીકરા બારવટે ચડ્યા છે. હવે તો ભાવનગર ના ગામડા ધમરોડે છે ભાઈ, પણ નીતિ ન્યાય ધર્મ કોઈ પણ બેન દીકરીને આંચ ન આવે, કોઈ ગરીબ ગુજરાતની આંતરડી ન દુભાય એની બરાબર કાળજી રાખીને ભાવનગર મહારાજની નિંદર ઝેર કરવા માટે હાદો ખુમાણ આજ પોતાના ત્રણ દીકરાને લઈ અને બારવટે ચડ્યો છે. બનુ એકવાર એવું, એક દિવસની હાજ ઢળતી છે, ભગવાન હોરેનારાયણ રાંદળને ઓરડે જવાની તૈયારીમાં છે. એવે વખતે ફિફાદ ગામના પાદરમાં એક બહુ મોટી જાડી, એમાં પીરની દરગાહ છે. પીરની દરગાહે હાથમાં એક નળિયું લઈ અને મુંજાવર દેતવા લઈને લોબાન કરવાની તૈયારી કરે છે. ડોકમાં તસબી છે, લીલી કફની છે, પણ પીરની દરગાહ એવી છે કે પગ મૂકતા પ્રવર દિગારના દર્શન થાય. ભાઈઓ, હાંજનો વખત છે, પણ હજી તો બંદગી કરવાની તૈયારી કરે ત્યાં જંગલમાંથી ભડાકો થયો, ધુવાળા નીકળ્યા. મુંજાવર વિચાર કરે છે કે શું થયું આ. વિચાર કરતા હજી જોવે છે તા મોતિયા નામનો મોરલો કકરાટ કરતો પોતાના ખોલામાં આવી પડી ગયો. માથે હાથ ફેરવતા મુંજાવર એટલું બોલ્યો, બાપ મોતિયા, આ કાળો કામો કોણે કર્યો? અરે અરે, આ મારા મોરલાને કોણે માર્યો? પીરની દરગાહમાં આર્તનાદ કરતા મુંજાવર એટલું બોલ્યાતા, આ તો પીરની સવારીનો મોરલો. હજી વાત કરે ત્યાં જાડીમાંથી શિકારીઓ બારા નીકળ્યા, મૂકી દે મોરલાને, અમારે રમજાન મહિનો છે, રોજા છોડવા છે, આ તો વગડાવ મોરલો છે, ક્યાં પીરનો મોરલો છે? અરે બાપા, કાકલુતી કરતા મુંજાવર મોરલાને પકડે છે, પણ શિકારીઓ વાતની વાતમાં મોરલાને આંચકીને હાલતા થયા. પણ મોરલાએ છેલ્લી દ્રષ્ટિ મુંજાવર ઉપર કરી ખોલિયામાંથી પ્રાણ કાઢ્યા. પણ મોરલાના ખોલિયામાંથી પ્રાણ નીકળ્યા એ મુંજાવરે જોયું, કરેરાટ થઈ ગયો ભાઈ પોતાને. પીરનો મોરલો અને આ પાપિયાઓ ખાઈ જાહે. અને એ હતા ભાવનગર રાજના પગારદાર સંધિઓ. તળત પગાર લેવા આજ ભાવનગર જતા હતા, રસ્તામાં રમજાન મહિનો એટલે રોજા છોડવાતા, શિકાર કરી અને કંઈક શાક કરી અને ખાવું એટલે આ મોરલાને મારી શિકાર કરી અને રોજા છોડવાની તૈયારી કરે છે. પણ આ બાજુ મુંજાવર પીરની દરગાહને ઓટે જઈ અને આર્તનાદ મીડા કરવા, ઓલિયા પીર, પરવરદિગાર, તારા દરબારમાં આવો અન્યાય. દરગાહને ઓટાવે ઓટે મુંજાવર આવીને બેહી ગયા. પણ બેહી ગયા એટલું નહીં, પણ આંખમાંથી આહુડાની ધાર,
પુકાર કર્યો, પીર આજ રમજાન મહિનો હાલ ને ટાણે આ તારા મોરલા ને જે પાપિયાઓ ખાઈ જાહે, આજ મારી આંતળી કકળાટ કરે છે દાદા, કે જેના પેટમાં એ મોરલો ગયો એના પેટમાં જો ખુમાણું ના ભાલા નો પરોવાય તો હું ફકીર નહીં, તું પીર નહીં અને આસમાનમાં અલ્લા નહીં, મારો શ્રાપ છે. આટલું બોલ્યા પણ તાતો દરગા મંડી ધ્રુજવા અને બે હાથલી ઓટાની માલિપા પછાડ્યા પણ નખ નીકળી ગયા અને લોહીની ધાર થઈ કદુવા નીકળી ગઈ. જેના પેટમાં મોરલો ગયો એ મોરલા જેના પેટમાં છે એના પેટમાં ખુમાણું ના ભાલા પરોવાય નહીં, તો તું પીર નહીં હું ફકીર નહીં આસમાનમાં અલ્લા. અને દુઆ ને કદુઆ તો લાગવાની છે ભાઈ. બરાબર જાળીમાં સિપાહીઓ એ આર્તનાદ સાંભળ્યો, કદુઆ સાંભળી, પણ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. એને એમ થયું કે આવું તો બોલ્યા કરે, હાલો હાલો મોરલા ને જત વનારી નાખો, લાંબે પલે જવું છે, ભૂખ બહુ લાગી છે, રોજું છોડવું છે. પણ કદુઆ મૂકે નહી ભાઈઓ. મોરલા ને વનારી શાક બનાવી સિપાહીઓ ખાય અને શિકારીઓ હાલતા થયા, બરોબર સીમાડે પૂજ્યા, જોગીદાસ ખુમાણ નો ભેટો થયો. જોગીદાસ ખુમાણ પોતાના માણસો ને લઈને સામે વૈયા આવે છે. એક બાજુ આ સિપાહીઓ જાય છે, બંદૂકું છે, જામગરી છે, પણ જોગીદાસ ખુમાણ હાંભળે એમ એટલું બોલ્યા કે ભાઈ ઓલા નેરામાં હતાઈ જાય ની નકર આપણા હાથમાં નહીં આવે. એટલે સિપાહીઓને એમ થયું ક્યાં હતાઈ જાય, પાણી વિનાના કુવામાં જઈને હતાણા. પણ ફકીરની કદુઆ પૂગી ગઈ એટલે બંદૂકડી ફૂટી નહીં, જામગરી જગી નહીં અને ખુમાણું પૂગી ગયા અને ભાલા અને બરસીથી બધા શિકારીઓ સિપાહીઓનો કચર ઘાણ વાળી દીધો. પણ બનું એક એમાં એવું ભાઈ, એક માણસે મોરલો ખાધો નહોતો ને એ આબાદ રીતે બચી ગયો ભાઈ. અને જેવો એ બચી ગયો બહાર નીકળી અને જોગીદાસ ખુમાણને એટલું કીધું કે બાપ જોગીદાસ ખુમાણ, મેં મોરલો નથી ખાધો, મારા શરીર ઉપર જો એક પણ જખમ નથી, પણ તારે ભારે બેહનાર તો એ મુંજાવરની કદુઆ હતી બાપ, નકી થઈ ગયું તું ખુમાણું ના ભાલાના પેટમાં પરોવા હે. જોગીદાસ ખુમાણ દરગામાં જા અને મુંજાવરના પગ પકડી લે બાપ. જોગીદાસ ખુમાણ એટલું બોલા, ક્યાં છે ભાઈ મુંજાવર? દરગામાં જઈ જોગીદાસ ખુમાણે જોયું, દસે આંગળીઓના નખ નીકળી ગયા છે, લોહીની ધારા વહી જાય છે. પગ પકડી એટલું કીધું, બાપ માફ કરી દે. માથે હાથ મૂકી અને મુંજાવરે આશીર્વાદ આપ્યો, બાપ તારા પીર રખવાળા કરશે. એક બાજુ જોગીદાસ ખુમાણ દુઆ લઈને હાલી નીકળ્યા અને એક બાજુ કદુઆનો પરચો સિપાહીઓને મળ્યો. ભાવનગર મહારાજને જાણ થઈ, કચારી ભરી અને બેઠા છે એવામાં ખબર આપ્યા કે જીભાઈ રાઘવજી દિવાન પધારે છે. ભાવનગર મહારાજ સામે હાલી બસમાં લઈ અને મળ્યા, બરાબર છે બંદોબસ્ત ભાઈ? એટલે દિવાને આવીને એટલું કીધું કે હવે ખુમાણુંનું નાનું એવું છોકરું છટકી શકે નહીં એવો બંદોબસ્ત કરીને આવ્યો છું. પછી એમાં રાજુલા ડુંગર આંબરડી એટલે બધા માણસો મીડિયા ખુશામત કરવા કે હા બાપા, હવે જોગીદાસ ખુમાણ જ્યાં હશે ત્યાંથી જાલમાં આવી જાહે. અને હવે જોગીદાસ ખુમાણ ક્યાં જાહે, એ ક્યાં જાહે, એ શબ્દ નીકળ્યા અને ખૂણામાંથી ત્રાળ પડી અને એ ત્રાળ હતી મુંજાવરની. કચેરીમાં ફકીરે છે ને ઊંધું ખપર વાળીને એટલું કીધું કે જોગીદાસ ખુમાણ ક્યાંય નહીં જાય, આને હેઠે રહે. ઓ ભાવનગર મહારાજે નજર કરી, ફકીરે આશરો આપ્યો છે જોગીદાસ ખુમાણને,
નખો દોડ્યું. ઠાકોરના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, મુરાદ શાહ ઓલિયાએ જો ખુમાણોને આશરો દીધો હોય તો હવે એમાં બાકી નથી. ચતુર મહારાજે આખી વાતને ફેરવી નાખી, પગમાં પડી કીધું, સાંઈ મોલા માફ કરો, આવા માણસો તો રૂડું મનવા ખાતર બોલે. જોગીદાસ ખુમાણનો કાંઈ વાંક નથી, એની જાગીર લઈ લીધી એટલે બિચારો બારવટે ચડ્યો છે. માફ કરો બાવા, માફ કરો. સાંઈ મોલા આટલું બોલ્યા હતા, ઘરે બાપ જોગીદાસ ખુમારને ચોર બનાવ્યો, બારવટીઓ બનાવ્યો, ઈ તો ઠીક, પણ તારા માણહો જેમ આ ફાવે એમ જોગીદાસ ખુમારને બોલે કે ક્યાં રહે તો રહે, આ ખપર ને નીચે રહે. અને કહેવાય છે કે ભાવનગરમાં ઈ મુંજાવરના તકિયા આવી અને જોગીદાસ ખુમાર અવારનવાર ઘણા દિવસો રહેતો, પણ કોઈને એની જાણ ન થતી. ભાઈ આજ પણ જગ્યા મોજૂદ છે, એટલે કીધું છે કે કદુઆ અને દુઆ લાગે છે. પછી તો ધીરે 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 પોતાનું બારવટું હાલે છે, ગામડા ધમરોળે છે, બરાબર નીતિ ન્યાય ધર્મનું બરાબર પાલન કરે જોગીદાસ ખુમાર. એકવાર મતિરાળાના કિલ્લામાં ત્રણેય ભાઈઓ વાતો કરે છે કે ભાઈ હવે બાપુને અવસ્થા બહુ થઈ ગઈ, વૃદ્ધ અવસ્થા, હવે છેલ્લી અવસ્થા એની ચાકરી કોણ કરશે. એક ભાઈ કીધું તો એમ કરીએ ભાઈ, બાપુને પરણાવીએ. જોગીદાસ ખુમાણ બોલ્યા, હા. એ ત્રણેય ભાઈઓએ મળી હાદા ખુમાણના બીજી વાર લગ્ન કર્યા ગુગરાળે. હાદા ખુમાણ પરણીને ઘીરે આવ્યા, ઓરમાઈને માં આવ્યા. સમય જાતા એમના ખોલામાં બે કલૈયા કુંવર જેવા દીકરા રમે છે, એકનું નામ હિપો છે, બીજાનું નામ જસો છે. પણ ધીરે ધીરે સુખના દિવસોમાં હાદા ખુમારને ચેન પડતું નથી. સુખમાં હાજ પડે એને પોતાના દીકરા યાદ આવે છે, ભાણ યાદ આવે છે, જોગીદાસ ખુમાણ યાદ આવે છે. એને એમ છું કે મારા દીકરા ડુંગરોમાં પાણાના ઓશિકા કરી અને હુવે છે. એવી વખતે બરાબર સમય જોઈને કાઠિયાણી એટલું બોલ્યા કે દરબાર, દરબાર હવે આ દુનિયાને કડવી કરી નાખો દરબાર. દીકરા ડુંગરોમાં રખડે છે, પાણાના ઉશિકા કરી અને જીવે છે, તો હવે હવે આ દુનિયાને કડવી કરો. આદુ ખુમાણી એટલું બોલ્યા, રંગ છે કાઠિયાણી, તારી બરાબર સાચી વાત છે, લાવો મારા હથિયાર. ઘોડી તૈયાર કરીને હાદો ખુમાણ બાગડતા ધમાધમા કરતી ઘોડલીને ડુંગરાળમાં પહોંચાડી દીકરાઓને મળી અને બારવટું હારો હાર ખેલવા મળ્યા. ભાઈ બરાબર એમ કેવા છે કે બારક વર્ષ ની બરાબર દીકરાની હારે બારવટું કરતા કરતા એકવાર અવસ્થા દેખાણી. એ અવસ્થા દેખાણી એટલે હાદા ખુમાણ ને પૂછ્યું, બાપુ હવે આ પાછા ગુગરાળા જતા રહ્યો અને હવે વિહામો કરો. હાદો ખુમાણ પાછા ગુગરાળે જાય છે. જોગીદાસ ખુમાણ બરાબર એક પછી એક ગામડા ધમરોડે છે. એમાં બન્યું એવું, એ ગામના ધણેરમાંથી ઘોડા પર બેહી અને જોગીદાસ ખુમાણ નીકળ્યા વેરાન વગડો. 18-19 વર્ષની દીકરી ગાયું ભેહું ચારે છે. ઘોડા નીચે ઉતરીને જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા, બેટા દીકરી તું એકલી છો બેન? હા ભાઈ હું એકલી છું. દીકરીને ખબર નથી કે આ જોગીદાસ ખુમાણ પોતે છે. હા હું એકલી છું બાપા, મારા મા બાપ તો હું નાની હતી ત્યારે મરી ગયા, મારા મોહાલમાં મારા મામાની ગાયું ભેહું ચારી મોટી થાઉં છું ભાઈ. આંખ માહું આવ્યા દીકરીને. જોગીદાસ ખુમાણ માથે હાથ મૂકીને એટલું બોલ્યા હતા કે દીકરી હું એમ નથી કેતો, હું તો તને એટલા માટે પૂછું છું બેટા કે આ વગડામાં એકલી છો તો આજુબાજુમાં નથી કાકો, નથી ભાઈ, નથી મોટો બાપ, તો તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી બેન? એ આબરૂની બીક નથી લાગતી જોગીદાસ ખુમાણના મોઢામાંથી શબ્દો પૂરા થયા. એટલે ભેહુન ગાયું ચારવાની લાકડીનો ઘા કરી 18-19 વર્ષની દીકરી એટલું બોલી કે આબરૂની બીક કેમ લાગે, સુગામ લાગે, જ્યાં સુધી જોગીદાસ ખુમારના બારવટા હાલે ત્યાં સુધી કોની તાકાત છે કે અમારે હામી કુડી નજર કરી શકે. જોગીદાસ ખુમારની આંખમાંથી દળદળ આહું પીડ્યા.
હુરજ નારાયણ ને સામે હાથ જોડીને બારવટ્યું. એટલું બોલ્યો કે હે હુરજ નારાયણ, મારું બારવટું હાલે ન હાલે એની મને કોઈ પરવા નથી. મારા બાપ, પણ આવી 18-18, 19-19 વર્ષની દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખી અને જો ગાયું ભેહું ચારતી હોય તો મરું તાહુંથી હુરજ નારાયણ મારી ઇજ્જત આવી ને આવી રાખજે બાપ, તારી પાસે બારવટીઓ પ્રાર્થના કરે છે. જોગીદાસ ખુમાનના બારવટાની નીતિની શું વાત. પછી તો ડગલે પગલે જોગીદાસ ખુમાનની કસોટી મંડી થવા પાયો. એક દિવસ બાબરિયા ધાર ઉપરથી પોતાની ઘોડી ઉતરે છે અને નવલખા નેરડામાં એટલે કે નદીમાં આવી ઘોડી ઉતરી, પણ ઘોડી જેવી ઉતરી એટલે પાણીમાં એક જુવાન બાઈ ઉભી હતી રૂપ રૂપના અંબાર. પણ એ બાઈનું એવું રૂપ કે હમણાં વેણમાં તણાઈ જાહે રૂપ ભાઈઓ. જોગીદાસ ખુમાર ને ખબર નથી ઘોડા ઉપર બેસી અને ઘોડું હાલ્યું જાય છે. એ બાઈ આવીને લગામ પકડી. જોગીદાસ ખુમાર એટલું બોલ્યા, બેન મૂકી દે લગામ, ઘોડી લગાડી દેશે. ન મૂકું બેટા, છેટી રે, કોણ છો તું, વાત તો કર. જોગીદાસ ખુમાર, આજ માન તમે હાથમાં આવ્યા છો, હવે મૂકું નહીં તમને. કે પણ બેન તું વાત તો કર, તું કોણ છો, તને કોઈ પાપી આવે પલો પકડ્યો હોય, વાત દુઃખ દીધું હોય તો મને વાત કરે, એને હું ગમે નથી ગોતી અને મારી નાખું. ના જોગીદાસ ખુમાર, એવું નથી. તારો પતિ દુઃખ દે છે, ઘોડા લગામ મૂકી દે, બાઈ મને હાલવા દે. ના, હું તો કુંવારી છું, પરણાવવા જો તારા બાપની પાસે પૈસા ન હોય તો જોગીદાસ ખુમાન કે હું આપું, પણ બેન તું લગામ મૂકીને આગી તો રે. જોગીદાસ ખુમાન બોલો, માં મારી આશાઓ બધી ભાંગીને ભૂખો થઈ જાય, હું તમારી સુરવીરતા ઉપર મર્દાનગી ઉપર મોય છું. ખુમાર, મારા સામે નજર તો કરો, મારા માથામાં તેલ હું નથી નાખતી તમને મળવા ખાતર, મારું આ નિયમ છે. અરે રે બેન, તું તો મારી દીકરી બરોબર કેવા, તું તો મારી કમરી બાઈ કેવા. મૂકી દે બેન, એવી વાત તારે મોઢે શોભે નહીં. ઝડપ લગામ ખેંચી અને ઘોડાની એડી મારતા ઘોડું હાલી નીકળ્યું. જોગીદાસ ખુમાણે વાહે વાલી જોયું નહીં, સીધે સીધી ઘોડી ડુંગરમાં ગઈ. બરાબર સંધ્યાનું ટાણું, હાથમાં બેરખો લઈ ખુરજ નારાયણને પ્રાર્થના કરે છે જોગીદાસ ખુમાણ કે હે મારા નાથ, મારા આવા રૂપ વિશે કુડા, મને આવી ખબર નહીં. તરવાર લઈને મારું મોટું કદરૂપું કરું એવી તો મારામાં ત્રેવળ નથી હુરજ નારાયણ, પણ આજ તારી સાક્ષીએ નિયમ લઉં છું કે અમથો અમથો કોઈ સ્ત્રી સામે હું નજર નહીં કરું. આ પ્રતિજ્ઞા છે તારી, તારે સામે મારી, મારા નાથ. પણ પ્રતિજ્ઞા લીધી સતને કસર છે એમ. એક વાર જોગીદાસ ખુમાણને કોઈ બાઈ હામું જોવાઈ ગયું ભૂલમાં અને ડુંગરે આવી ઉતારે આવી હાનને વખતે આંખમાં મરચું આંજ્યું, ચટણી આંજી, પાટા બાંધી અને ખુમાણ હોઈ ગયા. હવાર પડ્યું, જોગીદાસ ખુમાણ ઊંચા આંખું હોજી દડા જેવી થઈ. ભાઈ મહિના પૂછવા, કાપા આ શું થયું? કઈ નહીં બાપા, એ તો આંખોમાં થોડોક વકાર નું ઝેર રહી ગયું હતું ને, એને નિતારી નાખ્યું. પર સ્ત્રી સામે નજર જાય ને જે આંખમાં ચટણી આંજે, એ બારવટિયાના નીતિના શું વર્ણન કરવા ભાઈ. ડગલે પગલે નિમાધારી પુરુષ બરાબર સજાગ રહે છે. આવું રૂડું બારવટું કરતા કરતા એક ગામના પાદરમાં જયારે વિહામો લેવા માટે ઝાડ ને છાંયે બેઠા, એવામાં કોઈ કીધું કે આપા આ તો ઉતાહણી છે. એમ ઉતાહણી છે ભાઈ? તો કહા કે ઉતાહણી પ્રગટાવો, ઉતાહણી ઉજવીએ અને રાસ લઈએ. આ તો ઉતાહણી પ્રગટાણી, નાળિયેર હમાણા, બારુટિયા એક એક પોતાના ઘોડેસવાર થઈ હાથમાં ખુલી તરવારું લઈ અને તરવારી આજ રાહડા રમે છે. હરણાઈ વાગે છે, હરણાઈયાઓને જોગીદાસ ખુમાણે એમ કે છે કે આજ વગાડો બાપ, આજ ઉતાહણી ઉજવવી છે. ઉતાહણી જેવો તહેવાર બાપ એક વરહે આવે. ગોળા ઉપર બારવટિયા ખુલી તરવારી રાસ લે છે.
ઈ બરાબર રાસ ની જમાવટ થઈ ઓચિતા નો એક અસવાર આવીને એટલું બોલો બાપુ રાસ બંધ કરો. ઈ જેવા રાસ બંધ કરી અને જોગીદાસ ખુમાણી હેઠા ઉતર્યા. શું સમાચાર છે ભાઈ, શું ખબર છે? બાપુ ખબર તો ઈ છે, અટકી ગયો માણસ. બોલ બાપ શું છે, વાત તો કર. બાપુ જોગીદાસભાઈ હાદા ખુમાન દેવ થઈ ગયા. હે બાપુ, દેવ થઈ ગયા. ગાડા દેવડો નિહાકો નાખીને સરસનો બારવટ્યો એટલું બોલ્યો તો પોતાના ભાઈને હમે જોઈ. ભાઈ બાપુને તો નખમાય રોગ નહોતો, શું થયું હશે? અસવારને પૂછ્યું, જોગીદાસ કુમારે વાત તો કરી ભાઈ, બાપુ કેમ ગુજરી ગયા? કે ભાવનગરની ફોજે બાપુને માર્યા. ધીંગાણામાં બાપુ મર્યા? હા ધીંગાણામાં. ભાગતા ભાગતા મર્યા કે હામે લડતા લડતા મર્યા? કે ઈ બુઢી અવસ્થાએ હાદો ખુમાણ ભાવનગરની ફોજ હામે લડતા લડતા કાયમ આવ્યો બાપ. ઓહો, મરદ બાપ જો લડતો લડતો જીવન પૂરું કરતો હોય ઈ બાપના હોગ ન હોય ભાઈ. હવે તો આપણે ચાર ચાર થોડી હરણાયું વગાડો અને રાસને એવા ચગાવો કે આજ બાપના મોતને ઉજવીએ. જોગીદાસ કુમાર પોતાના ભાઈઓને સામે જોવે છે કે મરદાનગીથી બુઢાપે જો બાપ પોતાનું મોત મીઠું કરતો હોય એ બાપના હોગ ન હોય ભાઈ, એની તો ઉજાણી હોય. જેનો બાપ ટાંગા ઢરડીને મરે, જેનો બાપ કણસી કણસીને મરે, એ બાપના હોગ હોય, આપણા બાપના હોગ ન હોય ભાઈ. બધા સાથીદારોને ઘોડે ચડાવી ખુલ્લી તરવારી પાછા રાહડા લીધા, હરણાયુના સુર વેતા કર્યા, ઉતાહણી ઉજવી, બાપના મરણને પણ ઉજવ્યું. શું બારવટિયાના જીવનના પ્રસંગો પડ્યા છે! એક બાજુ જોગીદાસ ખુમાણ અઢારે પાદરના ધણીના ગામડા ધમરોળે છે અને એક બાજુ ભાવનગર મહારાજને ખબર પડ્યા કે હાદો ખુમાણ દેવ થઈ ગયા, એટલે બાજી સુધારવા માટે પોતે રૂબરૂ આવે છે. પોતાનો શત્રુ આજ કામ આવ્યો છે હાદો ખુમાણ, એના કારજમાં ત્રણે પરજના કાઠીઓને સંદેશા મોકલાવ્યા. ત્રણે પરજના કાઠીઓ આજ કુંડલે આવ્યા છે. જોગીદાસ ખુમાણે પોતાના ભાઈઓને પણ સમાચાર મોકલાવ્યા કે નક્કી કરેલ દિવસે બારવટિયા પણ આવે, મારે બાજી સુધારી અને સમાધાન કરવું છે. ભાવનગર મહારાજ હાજા ખુમાણની ઉત્તર ક્રિયાની બધી તૈયારીઓ કરે છે. આજે બારવટિયા આવે એટલે સમાધાન કરી નાખવું છે. નક્કી કરેલ દિવસોએ ડુંગરમાંથી જોગીદાસ ખુમાણને પોતાના ભાઈ સાથે પોતે પણ આવ્યા. રસ્તામાં જોગીદાસ ખુમાણ પોતાના ભાઈને એમ કે છે કે ભાણ જોજે બાપ, ઉતાવળો ન થતો હો, તારો સ્વભાવ થોડો આકરો છે. ના ભાઈ, હું કાંઈ એમ થોડો ઉતાવળો થાવ. જોગીદાસ ખુમાણને પોતાના ભાઈ કુંડલા આવે છે, ડાયરો બધો બેઠો છે. જોગીદાસ ખુમાણ આવ્યા એટલે બધો ડાયરો ઊભો થઈ અને રામ રામ કરીને મળે છે. આપા આવ્યા? જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા, ક્યાં છે ભાવનગર મહારાજ? ડાયરામાંથી કોઈ માણસે કીધું કે મહારાજ તો નદીને કાંઠે હરાવે છે. હાદા ખુમાણનું હરાવવા માટે બાપુ પોતે ગયા છે. ઓ
જોગદાસ ખુમાણ એટલું બોલો, બાપુ પોતે હરાવા ગયા છે? હા બાપ, ગોહિલવાડ ધણી પોતે બેઠા છે. જોગીદાસ ખુમાણ પોતાના ભાઈ ભાણને કે છે કે હાલ ભાઈ, બે ઘોડા ઉપર સવાર થઈ નદીને કાંઠે આમ નજર કરી, તાડાર હે પાદર નો ધણી, માથેથી વાલ ઉતારી મૂછું મુંડાવી હાદા ખુમાણનું બેઠા બેઠા હરાવે છે. પણ ચિત્ર જોતા જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા, જોઈ લે ભાઈ, આનું નામ ખાનદાની કહેવાય. ભાઈ, બાપ તો તારો અને મારો મર્યો છે, એનું હરાવા માટે આજ 18 હે પાદર નો ધણી બેઠા છે. જોગીદાસ ખુમાણ હળી કાઢી ભાવનગર મહારાજને એમ કે છે કે બાપુ બસ કરો, હવે તમે તો અવધિ કરી બાપ, હવે બાકી રહ્યું છે એ મને હરાવા દો. આપા ભાઈ, ભાવનગર મહારાજ એટલું બોલ્યા, બાપ આદો ખુમાણ જેમ તમારો બાપુ હતો એમ મારો બાપ, હું એનો મોટો દીકરો કહેવાઉ, તમે કોઈ ઘીરે નહીં, એટલે એટલું કામ તો મને કરવા દો. જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા, ભલે મહારાજ. જોગીદાસ ખુમાણનું ગળું રૂંધાઈ ગયું. ભાઈઓ, હરાવણું પૂરું કરી સૌ ડાયરો હાવર ગામમાં આવ્યા. ડાયરાની વચ્ચે જોગીદાસ ખુમાણ પોતાના ભાઈ સાથે બેઠા છે. ભાવનગર મહારાજ વાત કરે છે કે બાપા, હવે આપણે બારવટું પાર પાડવું છે. જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા, ભલે બાપુ, કે તો હવે માગી લ્યો, તમે જે કયો એ ગામ આપું. જોગીદાસ ખુમાણ એમ કે છે કે મહારાજ, કુંડલા સિવાય બીજું કાંઈ ખપે નહીં. કે ના બાપ, તો હવે કુંડલા તો નહીં મળે. જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા કે ના બાપુ, કુંડલા ન મળે તો હવે લ્યો રામ રામ કરીને ઘોડા પર સવારથી જોગીદાસ ખુમાણને પોતાના ભાઈઓ હાલી નીકળ્યા. કુંડલા માટે બારવટું ખેડું, જો કુંડલા જો મહારાજ ન આપે તો સમાધાન કેવી રીતે કરી શકાય. જોગીદાસ ખુમાણ ભાઈઓની સાથે ઘોડા પર સવારથી હાલી નીકળ્યા. એક બાજુ ભાવનગર મહારાજ પોતે ભાવનગર પધાર્યા, સમાધાન થયું નહીં. પણ ગામડા ધમરોળતા જોગીદાસ ખુમાણને હવે તો કાં જોગીદાસ ખુમાણ નહીં કાં હું નહીં, ભાવનગર મહારાજે આજ નક્કી કરીને પોતાના સાથીદારોને લઈને ભાવનગર મહારાજ નીકળ્યા. ભાવનગરથી ખબર પડી કે ફલાણી જગ્યાએ જોગીદાસ ખુમાણ છે, આજ ઈ કાંઈ જોગીદાસ ખુમાણ નહીં કાં હું નહીં. જોગીદાસ ખુમાણને ખબર પડી ભાવનગર મહારાજ મારી પાછળ પડ્યા છે. એ બરાબર ભંડારીયા ગામના પાદરમાંથી જોગીદાસ ખુમાણને નીકળવું અને ભીમ પાંચાળીઓ કરીને એક ચારણ ગામના પાદરમાં ઉભેલા. જોગીદાસ ખુમાણને મળીને કીધું કે બાપ હવે ચાહ્યું પીને, તો કે ના બાપ, ભાવનગરનું કટક વાહે ચડ્યું છે, આ જોગીદાસ ખુમાણ રોકા હે નહીં. ભીમ પાતાળીઓ એટલું બોલ્યા કે અરે બાપ, ભલે ભાવનગર વાહે હોય પણ રોટલો ખાધા વિને કઈ ભંડારીએથી જવાય? ચારણ મહિનો નહીં, જોગીદાસ ખુમાણને પોતાને ઘરે લઈ ગયા અને સીમાડે ઉભો. જેવા ભાવનગર મહારાજ આવ્યા એટલે તરત જ રોકીને સીમાડે ચારણે વાત કરી કે જોગીદાસ ખુમાણ મારે ત્યાં મહેમાન થયો છે. ભાવનગર મહારાજને ભીમ પાંચાલીઓ કહે છે કે જોગીદાસ ખુમાણ આજ મારો મહેમાન છે બાપુ, આ તમે પાછા વળી જાઓ, આ જોગીદાસ ખુમાણને હું તમને મળવા ન દઉં. પણ ભાવનગર મહારાજ કહે છે કે ચારણું નક્કી કરી નીકળો, કા જોગીદાસની કા હું નહીં, તો જે નક્કી કરી નીકળ્યો બાપુ, પણ જોગીદાસ ખુમાણ મારો મહેમાન છે, ગોહિલવાડ ધણીનો મહેમાન છે. ચારણ બહુ કરી, બાપ ગોહિલવાડ ધણીનો મહેમાન છે ને, હવે પાછો વળી જાઉં છું. ભાવનગર મહારાજને પાછા વાલી જોગીદાસ ખુમાણને આવીને વાત કરી. જોગીદાસ ખુમાણને કીધું કે બાપ હવે રોટલા ખાઈને પછી આપ પધારો, સૌરાષ્ટ્રની ધરતીના માનવીઓની શું રખાવટ હશે. જોગીદાસ ખુમાણને પણ એમ થયું ભાવનગર મહારાજ પાછા વળી ગયા, હાય ભાઈ આમાં કોના વખાણ કરવા.
જોગીદાસ ખુમાણના બહારવટાના અસંખ્ય પ્રસંગોમાં એક પ્રસંગ તો એવો મળે છે ભાઈ, કે ભાવનગરના રાણી નાનીબા એકવાર પોતે દળવા પોતાના ભાઈને ઘરે જાય છે. ભેળા પોતાના બે કુંવર છે, વેલડામાં નાનીબા બેઠા છે. બરાબર એમ કહેવાય છે કે વેલણું હાલ્યું જાય, સેવામાં ઓચિતાનો અવાજ થયો, પડકારો થયો, વેલડાને ઊભો રાખો. જાડીમાંથી માણસો નીકળ્યા. રાઘો ચાવડો કરીને એક આગળ આવીને કીધું કે દાગીનાની પોટલી બહાર કાઢી દો બે. વેલડાના માફામાંથી રાણી એટલું બોલ્યા, કોણ છો ભાઈ તમે? અમે જોગીદાસ ખુમાણના માણસો છીએ. રઘા ચાવડાએ નક્કી કરીને પોતાના માણસોને કીધું કે માલ આજ આપણે લૂંટી લેવો છે, નામ જોગીદાસ ખુમાણનું આવવાનું છે. માફામાંથી રાણી એટલું બોલ્યા, જોગીદાસ ભાઈ નો હોય બાપ, તમે કોણ છો? અમે જોગીદાસ ખુમાણના માણસો છીએ, પણ જોગીદાસ ભાઈ અખાજ ન ખાય બાપ. હા બાપ, અખાજે ખાય, ટાણું આવે ત્યારે. દલીલ કરો, માં વાત કરો, માં દાગીનાની પોટલી કાઢી દો. પણ હજી મહારાજ, હજી તો રાણી પોતાના દાગીનાની પોટલી કાઢે એ દરમિયાન પરમાત્માને કરવું છે કે જોગીદાસ ખુમાણ ઘોડા ઉપર સવાર થઈને ત્યાંથી નીકળે છે. ચર્ચા સાંભળીને અવાજ કર્યો, કોણ? કે હું રાઘો ચાવડો. કોની આરે ચર્ચા કરશો? એટલે રાઘા ચાવડાએ એટલું કીધું કે જોગીદાસ બાપ, આજ મોકો છે, ભાવનગરના રાણી વેલડામાં બેહીન જાય છે, દાગીના ખૂબ છે, બે કુંવરે ભેળા છે. આજ બાપ તારે બરાબર મોકો છે વેર વાળવાનો. આજ બે કુંવરને ટૂંકા કરી નાખે લે, પૂરું થઈ જાય, અને દાગીના ઉતારી લે, માગી લે આપણો બેયનો ભાગ. જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા, અરે પાપિયા, મારે વેર તો વજે શું બાપુ પાસે હારે છે? ભાવનગર મહારાજને હારે મારે વેર છે. નાની બા તો મારા બેન કહેવાય, એના દાગીના મૂછી લેવાય. અરે રે રાગડા, આવો આવો, તને વિચાર આવ્યો? ચોર, તને કદાચ વિચાર આવો આવે, પણ રાણી તો મારા બેન છે. રાગડો એટલું બોલ્યો, તો તારા ભાઈ હાલો અમે લઈ લે હું. જોગીદાસ ખુમાણ કે કોઈ દી બનતું હોય છે, હવે તો કા તું નહીં ને કા હું નહીં. રાગડો એટલું બોલો, થા માટી, કે માટી તો માય જેલમાં તીજી ના હોય, માટી થવાનું હોય જોગીદાસ ખુમાણ કે. એ રાગડો અને જોગીદાસ ખુમાણને હામ હામી ઝાકાઝીક ઝાકાઝીક બોલી. રાગડાના માણસો મરાણા, રાઘો ચાવડો ભાગી છૂટ્યો, પણ વેલડામાં બેઠા મહારાણીને હજી ફળક એટલી છે કે બારવટીઓ શું કરશે. તરત જોગીદાસ ખુમાણે અવાજ કર્યો, ગાળા ખેડુ, બેનને પૂછી જો કે દડવા જવું છે કે ભાવનગર જવું છે. જ્યાં જવું હોય ત્યાં હું આવી અને મૂકી જાઉં. હવે કોઈ જાતનો ફડકો રાખશો, માં મોઢામાંથી મોતી વેરાતા હોય એમાં વેણ સાંભળી રાણીને ખૂબ થઈ આવ્યું. ઓહો જોગીદાસ ખુમાણ, તારી ખાનદાનીની શું વાત થાય? જોગીદાસ ભાઈ, વીરા ઋણમાંથી હું ક્યારે મુક્ત થઈશ? જોગીદાસ ખુમાણે પોતાના માણસોને કીધું કે વેલડાને વીટી વળો. જોગીદાસ ખુમાણ આગળ ઘોડા ઉપર હાલતા થાય છે, પાછળ વેલડું. વેલડામાં રાણી બેઠા છે. એ બરાબર ભાવનગર શિહોરનું પાદર આવ્યું એટલે જોગીદાસ ખુમાણે આવીને એટલું કીધું કે બેન, હવે તો આ પાદરમાં પહોંચી ગયા છો, કોઈ જાતની હવે ચિંતા નથી, હવે હું રજા લઉં છું. માફામાંથી રાણી એટલું બોલ્યા, જોગીદાસ ભાઈ મારી સાથે તમે હાલો, આજ મારે મહારાજને વાત કરીને તમારું બારવટું પાર પાડવું છે. ના બેન, બદલાની લાલચે હું તમને મૂકવા નથી આવ્યો, હું તો મારી ફરજ બજાવવા આવ્યો છું. તમે મહારાજને કહો ને મારું બારવટું પાર પડે, એમાં જોગીદાસ ખુમાણની હું મોટાઈ? મારે તો બે વાતે સમાધાન, કે ભાવનગર મહારાજને સામે જાટકે આવીશ
અને કા પ્રીતની બથું લઈ અને મળીશ, તાવીના મારું બારવટું પાર ન પડે. બેન લ્યો નારાયણ ભાવનગર મહારાજને મારા રામ રામ કહેજો. આટલું કહીને ઘોડા ઉપર બેહી અને જોગીદાસ ખુમાણ પાછા વળી ગયા. પણ માફામાંથી શબ્દો હંભલાતા હતા. જોગીદાસભાઈ, એ જોગીદાસભાઈ શબ્દો એમને હંભલાતા રહ્યા. જોગીદાસ ખુમાણ હાલી નીકળ્યા. એક બાજુ જોગીદાસ ખુમાણના રાણી અને પોતાના બે દીકરા અને દીકરીને ભાવનગર મહારાજાએ રાજમાં તેડાવી લીધા છે. કલ્પના કરો હવે ભાવનગર મહારાજની પણ ખાનદાનીની શું વાત. બારવટીઓ ડુંગરામાં રખડે છે જોગીદાસ ખુમાણ, એનો ગ્રહ આપણે આંચકી લીધો છે. એટલે જોગીદાસ ખુમાણને ઘરેથી કાઠિયાણીને પોતાના દીકરાને દીકરીને ભાવનગર મહારાજાએ રાજમાં રાખ્યા છે. રાજની રીતે, રૂઢી રીતે. હો બાપ, બેનું એકવાર એવું, જોગીદાસ ખુમાણના બે દીકરા અને ભાવનગર મહારાજના કુંવર હારે રમે છે. જોગીદાસ ખુમાણના ઘરેથી બેનને કોઈ ચિંતા ન થાય એવી તમામ વ્યવસ્થા ભાવનગર મહારાજાએ રાજમાં ગોઠવી છે. પોતાનો ધણી બારવટે છે, પોતાને ઓશિયાળાપણું લાગે નહીં. પણ બન્યું એક વાર એવું કે જોગીદાસ ખુમાણના દીકરા અને ભાવનગર મહારાજના કુંવર હારે રમે છે, એમાં જોગીદાસ ખુમાણના દીકરાએ ભાવનગર મહારાજના કુમારને મારી લીધો. જોગીદાસ ખુમાણનો દીકરો કુંવરને મારે, મારતાની હારે કુંવરે ભાવનગર મહારાજને વાત કરી, બાપુ મને જોગીદાસ ભાઈના દીકરાએ મારી લીધું. કુંવરને બોલાવી ભાવનગર મહારાજ શું જવાબ આપે છે. આહા બેટા, જોગીદાસ ભાઈનો દીકરો આજ તને મારે અને તું મારી પાસે ફરિયાદ કર, પણ તને બીજી ખબર છે બેટા, એનો બાપ કાયમ અમને મારે છે, પણ કોઈ દે અમે તને કીધું. એમાં જોગીદાસ ભાઈનો દીકરો એકવાર તને મારી લે, એમાં બેટા ફરિયાદ કરવાની ન હોય. દીકરા, એની ઉપર દુઃખના ઝાડ ઉગ્યા છે, એનો ગ્રહ આપણે લઈ લીધો છે. પનર પનર વધ્યા, એનો બાપ ડુંગરામાં પાણાના ઓશિકા રાખીને હોવે છે. દીકરા, એને કાંઈ ન કહેવાય. આહા, જોગીદાસ ખુમાણના દીકરાને ખોરામાં બેહાડીને ઉલટાના ભાવનગર મહારાજ એમ કહે છે કે બેટા તને કાંઈ લાગ્યું નથી. એવામાં જોગીદાસ ખુમાણનો માણસ આવી કાઠિયાણીને મળે છે. મળી અને સંદેશો જોગીદાસ ખુમાણને દેવો છે. એટલે માણસે આવી અને જોગીદાસ ખુમાણને વાત કરી કે ભાઈ, આજ તો રાણી મોટે આહોણે રોતા હતા. જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા, કેમ કાઠિયાણી થાકી ગયા છે? ઠાકોરની કઈ સરભરા ઓછી છે? શું કામ રોવા મીન્યા? રોવા એટલા મને મીન્યા ભાઈ કે એને એમ કેવરાયું છે કે હવે કોના સામે તમે યુદ્ધ ખેલો છો? દેવ જેવો મહારાજ જેને અમને હથેળીમાં રાખ્યા છે, આપણો કુંવર, એના કુંવરને મારી લે તો ભાવનગર મહારાજ કાંઈ ન કે, તો હવે કોના સામે તમે બારવટા ખેલો છો? હવે સામે આવીને સમાધાન કરી લ્યો. આપણી એકની એક દીકરીને ભાવનગર મહારાજે ડેડાણ પરણાવી 1,00,000 રૂપિયાનો દાયજો કર્યો. દુશ્મન ઉઠી અને બાપ બન્યો. ખુમાણ, હવે કોના સામે બારવટું ખેલવું? આમ કાઠિયાણી કેવરાયું છે. પણ વાત સાંભળી જોગીદાસ ખુમાણની આંખમાં આહું આવી ગયા. મરદ જેવો મરદ આજ ભાવનગર મહારાજની ખાનદાની ઉપર રોવા મળ્યો. આહા, પણ સમય હજી પોતાનો બરાબર નથી. બારવટે રજડવું પડે છે. ગામો ગામીની ગાયું ભેરી કરી ભાવનગર મહારાજ એક બાજુ જોગીદાસ ખુમાણને ગોતે છે. જોગીદાસ ખુમાણ એક બાજુ 18 પાદરના ધણીના ગામડા ધમરોળે છે. એમાં ગામો ગામથી ગાયું તગડી અને ઈ ગાયુંને નાંદીવેરા ડુંગરમાં લઈ અને 300 ગાયુંના વાડાની માલિપા એમ કહેવાય છે પૂરી. પણ બન્યું એવું કે ભાવનગરની બીકને હિસાબે નાંદીવેલા ડુંગરમાંથી બારવટિયાને ભાગી છૂટવું પડ્યું અને ઘર મૂકી અને બીજા મલકમાં જવું પડ્યું. 1 વરહદી નીકળી ગયું પણ વાડામાં ગાયું પૂરી છે.
કોઈ બારવટિયાનું વહાણ ન હોય. એક વર્ષથી જયારે બારવટિયા નાંદી વેલા ડુંગર જયારે આવ્યા ત્યારે વાડામાં જઈને જોગીદાસ ખુમાણે જોયું, ઓહો એક વર્ષથી છે આ ગાયું આપણે પૂરીને ગયા તા ભાઈ, હવે જોઈએ તો ખરા. જોયું તો 300 ગાયુંના હાડ પિંજર હતા, 300 ગાયુંના ખોખા જોઈ જોગીદાસ ખુમાણ બારવટિયા જેવો બારવટિયો ભાંગીને ભૂકો થઈ ગયો. પોતાના ભાઈઓ સામે નજર કરી જોગીદાસ ખુમાણી એટલું બોલ્યા, ભાઈ આમાં હવે વંશ ક્યાંથી રહે? એક એક વરહદી હુધી ગાયુંના નિહાકા પાણી અને ખડ વિનાની બિચાર્યું ભાંભરી ભાંભરી મરી ગયું. એના પાપ હવે કે બહુ છૂટશું બાપ. ગાયુંના હાડ પિંજર જોઈ જોગીદાસ ખુમાણની આંખમાંથી બોર બોર જેવા આંહું પડે છે. બસ ભાણ પોતાના ભાઈને એમ કે છે કે ભાણ હવે આપણું પૂરું છે ભાઈ, હવે તો આપણે કદાચ કૂતરાના મોતે મરશું. આ પાપ હવે આપણે આ પાપમાંથી હવે આપણે નહીં છૂટી શકીએ. પોતાનો ભાઈ ભાણ પણ આજ જોગીદાસ ખુમાણને આશ્વાસન આપે છે કે ભાઈ પણ હવે શું કરું, તરવાર છોડી દેશું? જોગીદાસ ખુમાણ બોલ્યા, હા ભાઈ તરવાર હવે મૂકી દઈ આપણે. તો હાલો બાપ ભાઈ ભાવનગર જાય, બાપુના પગમાં તરવાર મૂકી દઈ. જોગીદાસ ખુમાણ એટલું બોલો, ભાઈ ભાવનગર મહારાજ ના પગમાં તરવારે જોગીદાસ ખુમાણ ન મૂકે. જોગીદાસ ખુમાણ તો હિમાલય જઈને કૈલાસપતિ ના પગમાં તરવાર મૂકશે. હિમાલય જઈને ભાઈ? હા ભાઈ, ગાયુંના એક એક વરહદીના નિહાકા નાખી નાખીને જે પ્રાણ છોડ્યા 300 ગાયું, એના પાપ હિમાલય હાટ ગાલ્યા વિના નહીં થવા. ભાઈ જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા, છોકરાઓનું ધ્યાન રાખજે, ઓરમાઈન માં છે, પિતાનું ગામતરું શું છે, એ બે ભાઈઓ હિપો અને જસો એને ભૂલતો નહી ભાણ. હું મારો એકલાનું પાપ ધોવા હિમાલય નથી જતો બાપ, હું તો આપણા હવના પાપ ધોવા માટે હિમાલય જાઉં. ભાણ એટલું બોલ્યો, ભાઈ ભાઈ તમને હું નહીં જવા દઉં. પગમાં પડી અને પોતાનો ભાઈ આજ કરગરે છે અને સોર્સની ધરતીને ધ્રુજાવતો ભાવનગર મહારાજને નીંદર ઝેર કરનાર આ જોગી જેવો જોગી બારવટીઓ આજ હિમાલય હાટ ગાળવા હાલી નીકળ્યો. વાલી વાલી અને ગાયુંના ખોખામી નજર કરી જોગીદાસ ખુમાણ ચોધારા આહુઈ થી રોવે છે, વલી વલી ભલામણ કરે છે, ભાણ મારા કુટુંબનું ધ્યાન રાખજે ભાઈ, જીવનમાં નીતિ કોઈ દી ચૂકતો નહીં, ધર્મને જાળવજે, ડગલે ને પગલે માનવની કસોટી આવે છે ભાઈ. આટલું કહી જોગીદાસ ખુમાણ ભાંગીને ભૂકો થઈ ગયા. જોગીદાસ ખુમાણ હિમાલય હાટ ગાળવા હાલી નીકળ્યા. પોતાનો ભાઈ પગમાં પડી પડી રોકે છે પણ આજ રોકાતા નથી. જોગીદાસ ખુમાણ હિમાલય હાટ ગાળવા જાય છે ખબર ભાવનગર મહારાજને પડી. કોઈ આવીને કીધું કે બાપુ જોગીદાસ ખુમાણ હિમાલય હાટ ગાળવા જાય છે. ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા, જોગીદાસ ખુમાણ? હા બાપુ. ના ના જવા દેવાય નહીં જોગાને, માણસોને રવાના કરી દો, જોગીદાસ ખુમાણ જ્યાં પૂગ્યા હો ત્યાંથી એને પાછા વાલે. કારણ જોગીદાસ ખુમાણના દીકરા ભાવનગરના ફળિયામાં રમે છે. જોગીદાસ ખુમાણના રાણી કાઠિયાણી આજ ગઢમાં છે. ભાવનગર મહારાજા વિચાર કરે છે કે 15 વર્ષ ત્યાં જે ધણિયાણીએ ધણીનું મોઢું નથી જોયું,
જોગીદાસ ખુમાણી હેમાલે હાટ ગાલે તો ભાવનગર રાજ ને કલંક ચડે. સવારો ને કીધું આપ રવાના થાવ, જોગીદાસ ખુમાણ જ્યાં પૂગ્યા હો ત્યાંથી એને પાછા વાલો. જોગીદાસ ખુમાણ કે રીતે સમાધાન કરવા હું તૈયાર છું. એક બાજુ ભાવનગર થી સવારો છૂટે છે, એક બાજુ ભાવનગર મહારાજાએ ખુમાણો ને કેવરાવી દીધું કે બધા ભેલા થઈ જાય. જોગીદાસ ખુમાણ જ્યાં પૂગ્યા હો ત્યાંથી પાછા વાલો. એક બાજુ ભાવનગર મહારાજ વિચાર કરે છે, કાઠિયાણી આજ 15 વર્ષ થયા, પોતાના કાઠીનું મોઢું જોયું નથી, પોતાના દીકરા પોતાના ફળિયામાં રમે છે જોગીદાસ ખુમાણના, ઈ આજ ભાવનગર મહારાજ થી જોયું જાતું નથી કે આવડા આવડા ફૂલ મારા ફળિયામાં રમે. અને જોગીદાસ ખુમાણ હેમાળે હાટ ગાળવા જાય તો તો ભાવનગર લાજે ભાઈ. સવારો રવાના થઈ ગયા, અર્ધેક પલે પૂગી ગયેલા જોગીદાસ ખુમાણને આંતરી ભાવનગર મહારાજનો સંદેશો પહોંચાડી સમજાવી. જોગીદાસ ખુમાણ બહુ કે છે કે બાપ હવે મળાને વીજળીનો ભેનો મને જવા દે. ના ના, પણ ભાવનગર મહારાજે કહેવરાવ્યું છે કે જોગીદાસ ખુમાણને પાછા વાળો. જોગીદાસ ખુમાણ પાછા વળે છે, ત્રણેય પરજના કાઠીઓ ભેળા થાય છે, ખુમાણું ભેળા થાય છે. જોગીદાસ ખુમાણને બોલાવી આજ ભાવનગર મહારાજ એમ કહે છે કે જોગીદાસ બાપ આજ આપણે બારવટું પાર પાડવું છે, આ તમારે જે જોઈ માગી લ્યો. જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા, મહારાજ મહારાજ આજ મારે માગવાનું ન હોય, આજ મહારાજ જે આપે એ મારે લઈ લેવાનું હોય. તમે જે રીતે મારી રખાવટ રાખી છે એનું ઋણ જોગીદાસ કે હું કેમ ચૂકવી શકું. ભાવનગર મહારાજ જોગીદાસ ખુમાણને એમ કે છે કે જોગીદાસ ભાઈ તો પેલું કુંડલા હું તમને આપું છું, જેના માટે તમે બારવટું ખેડું, જેના માટે 18 પાદરના ધણીની નિંદર ઝેર કરી, એ ભાવનગર મહારાજ કુંડલા આજ તમને પહેલા આપે છે. પણ ભાવનગર મહારાજને સામે આ જોગીદાસ ખુમાણ બોલે છે, જવાબ આપે છે કે ના બાપુ, હવે મારે કુંડલા ન ખપે, તમે કીધું એટલે મને પહોંચી ગયું. ભાવનગર મહારાજ એમ કે કુંડલા આપ્યું એટલે મને મળી ગયું, હવે મને ન ખપે બાપ, કુંડલા હવે તમે પાછું રાખો. જોગીદાસ ભાઈ તારે આંબરડી અને બીજું બગોઈ હું તમને આપું છું, અને વીરડી અને રબારીકું હું આપા ગેલાના છોકરાઓને આપું છું, આગરિયા અને ભોકરવું એ આપા ભાણને આપું છું, કબૂલ? હા બાપ કબૂલ. ભાવનગર મહારાજ જે આપે લઈ લેવા તૈયાર છે. ઠવી અને જેજાદ જે બે ભાયું છે, હિપો અને જસો, એને મજમું આપું છું. હા બાપુ મંજૂર છે, કબૂલ છે. હે જોગીદાસ ભાઈ, ભાવનગર મહારાજ બોલે છે, કદાચ જાતી જિંદગી તમારા દીકરા તમને ન હાંચવે તો કે તો હું ભાવનગર આવીને રહીશ. માનો કે ભાવનગરનો સમય બદલો અને મારા કુંવર તમને ન હાંચવે તો તો આ જીરા ગામ છે ને એ ભાવનગર તમને ખર્ચા અંગત ખર્ચા માટે આપે છે. બારવટિયાને સમોવળિયા ગણી, શરણાગતિ નહીં પણ સમોવળિયા ગણી, પોતાની હારે અર્ધા સિંહાસન ઉપર બેહાડી અને બારવટનું પાર પાડ્યું. પણ કચેરીની માલિપા કવિજનો બંદીજનો વિચાર મીંડા કરવા, ભાવનગરના વખાણ કરવા, જોગીદાસ ખુમાણના વખાણ કરવા, સમોવળિયા બે તોડો વળિયા. ભાવનગર મહારાજ ના વખાણ કર્યા, જોગીદાસ ખુમાર ના વખાણ કર્યા, પરસ્પર બે ના વખાણ કર્યા ડાયરામાં. જોગીદાસ ખુમાર અને ભાવનગર મહારાજ, ભાવનગર મહારાજ જેવો શત્રુ જોગીદાસ ખુમાર ને મળે નહીં, જોગીદાસ ખુમાર જેવો શત્રુ ભાવનગર મહારાજ ને મળે નહીં. નીતિ નીતિમતાના બારવટા
અને નીતિ ધર્મ ન્યાય હોય એનું પરિણામ આવું સુખદ જ આવવાનું છે. આજ પણ ઘેરે ઘેરે જોગીદાસ કુમાર અને ભાવનગર મહારાજના ગીતના ગવાય, વખાણ થાય, એની વાતું થાય. ધન્યવાદ છે ભાવનગર મહારાજને, ધન્યવાદ છે જોગીદાસ કુમાર. અને એટલે જ કીધું છે કે લાલ કસુંબલ આંખડી જામે જબરો જંગ, મેદાને મરવા તણો આજ ચડ્યો કસુંબલ રંગ. રંગ ચડે જી મરદ કસુંબલ રંગ.